चलो विद्यार्थियों गुड मॉर्निंग विषय गणित प्रकरण 9 अर्धु અને 12 હજી આપણું પ્રકરણ ચાલુ છે અને હજી એ ચાલુ રહેશે હજી આપણે બાકી છે પ્રકરણ તો અર્ધુ અને 12 એટલે અપૂર્ણાંકના દાખલા તો અપૂર્ણાંકમાં 1 ચતુર્થાંશ એટલે 250 ગ્રામ 1 તૃતીયાંશ એટલે 500 ગ્રામ 3 ચતુર્થાંશ એટલે 750 ગ્રામ આ તમારે ખાસ યાદ રાખવાનું પરીક્ષામાં આવી રીતે પૂછાશે 1 ચતુર્થાંશ 3 ચતુર્થાંશ 1 તૃતીયાંશ એના પરથી તમારે ગ્રામ લખવાના આવશે તે બરાબર ધ્યાન રાખવાના છે તો પારા નંબર 105 અને 6 નીચે દર્શાવેલ વજન એવી રીતે પસંદ કરો કે બંને પલ્લા સમાન થાય હવે ત્રાજું છે હવે એક ચાર્જાને પલ્લામાં 2 કિલોગ્રામ મૂક્યું છે હવે બીજું પલ્લું ખાલી છે તો બીજા પલ્લામાં કયા વજનિયા મૂકીશું તો 2 કિલોગ્રામ પૂરા થશે તો 2 કિલોગ્રામ પૂરા કરવા માટે કેટલી રીતો છે જો કેટલી રીતે થશે તો જો 1 કિલોગ્રામ વજન પૂરા કરવા માટે નીચે પ્રમાણે વજન મૂકશે તો 1 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ વત્તા 500 ગ્રામ એટલે કેટલા થઈ ગયા પૂરા 2 કિલો બીજી કઈ રીતે થશે 1 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 250 ગ્રામ એટલે પણ 2 કિલોગ્રામ થઈ ગયા હવે ત્રીજી રીતે 1 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ વત્તા 200 ગ્રામ વત્તા 200 ગ્રામ વત્તા 100 ગ્રામ એટલે એનો સરવાળો કરો તો પણ 2 કિલોગ્રામ થઈ ગયો એટલે તાજવાનું બીજા પલ્લામાં આ ત્રણ રીતે વજનિયા મૂકીને આપણે 2 કિલોગ્રામ પૂરા કરીશું હવે બ જો મેં તમને આગળ કહ્યું કે અહીં 3 ચતુર્થાંશ છે એટલે 3 ચતુર્થાંશનું વજન કે આક્રમણ કરવાનું છે એટલે 3 ચતુર્થાંશ એટલે તમને ખબર ના પડે કે કયા વજનિયા 3 ચતુર્થાંશ એટલે 750 ગ્રામ વજન કરવાનું એટલે 750 ગ્રામ વજન કરવા માટે આપણે કયા વજનિયાનો ઉપયોગ કરીશું 250 ગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 250 ગ્રામ એટલે 750 ગ્રામ થઈ ગયું બીજી રીતે 500 ગ્રામ વત્તા 250 ગ્રામ તો પણ 750 ગ્રામ થઈ ગયું હવે ત્રીજી રીતે 500 ગ્રામ વત્તા 200 ગ્રામ વત્તા 50 ગ્રામ એટલે 750 ગ્રામ તો આ દાખલા તમારે ગણિતની નોટમાં મેં લખ્યા છે એ રીતે એક એક લીટી જોડીને તમારા દાખલા ગણવાના છે અને પાના નંબર અને હું તમને ફોટો પાડીને મોકલું છું એ પણ દાખલા તમારે નોટમાં ગણવાના છે આ તો લખવાના છે અને ફોટો પાડીને મોકલું છું એ પણ તમારે નોટમાં લખવાના છે પૂરું ભાઈ